વાત કરીએ મહેસાણા તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કારીગરે કારીગરની હત્યા કરી હોવાનો બનાવ મહેસાણામાં સામે આવ્યો છે. મહેસાણાના મોટેરા રોડ પરની આ ઘટના છે કે જ્યાં એક કારીગર દ્વારા બીજા કારીગરની હત્યા નિપજાવવામાં આવી છે. બે કારીગરો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં એક કારીગર બીજા કારીગરની હત્યા નિપજાવી છે. કારીગર અન્ય કારીગરના માથામાં ગેસની બોટલ મારી અને તેની હત્યા નિપજાવી છે. ગેસનો બાટલો માથાના ભાગે મારી અને તેની હત્યા નિપજાવી દીધી છે. વાત કરીએ એક કારીગર દ્વારા બીજા કારીગરની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગેસનો બાટલો માથાના ભાગે મારી અને ગંભીર ઈજા પહોંચાડી અને તેની હત્યા નિપજાવી દીધી છે. બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એક કારીગર કેવી રીતે બીજા કારીગરના માથામાં ગેસનો બાટલો મારી અને ત્યારબાદ સાઈડમાં મૂકતો નજરે પડી રહ્યો છે. આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા પાયલ આપણી સાથે જોડાયા છે. પાયલ, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે, એક કારીગરે બીજા કારીગરની હત્યા નિપજાવી દીધી છે, શા કારણે આ પ્રકારનું પગલું ભર્યું અને શું છે અંગે વધુ માહિતી? વધુ વિગતોમાં એવું છે કે આસવાદ ખમણી મોઢેરા રોડ ઉપર આવેલી ખમણીની છે. ત્યાં આગળ આ બે કારીગરો છે તે કામ કરતા હતા અને રાત્રે લેટ નાઇટ ચાલુ લાઇટ ચાલુ બંધ કરવાનો એક સામાન્ય મામલામાં આ હત્યા થઈ છે. લાઇટ વાલ કેમ ચાલુ કરી અને બંધ કરી દે એવું રાજુભાઈ જે મૃતક છે એમનું કહેવું હતું. તો વિજયભાઈ જે ઠાકોર છે તેમને મર્ડર કર્યું છે. તેમણે લાઇટ બંધ કરી અને પછીથી જયારે સુઈ ગયો ત્યારે એમને ગેસનો બાટલો જે હતો એ ઊંઘમાં જ તેમની માથાના ભાગે બાટલો મારીને તેમની કણપી હત્યા કરી છે. અને આરોપી જે છે રાતે જ ફરાર થઈ ગયો હતો. સવારે જયારે માલિક ખમણીના જે આસવાદ મિત્તલભાઈ માલિક છે તે જયારે એમની દુકાને આવે ત્યારે એમને તાળું મારેલું જોયું હતું. તાળું તોડી અને એ લોકો અંદર ગયા ત્યારે તેમને ખબર પડી કે સમગ્ર મામલો આવો છે. અને જયારે સીસીટીવી ચેક કરવામાં આવે અને સમગ્ર ઘટના સામે આવી. જી બિલકુલ પાલ, જે રીતે વાત કરવામાં આવે કે માત્ર લાઇટ બંધ કરવા બાબતે મર્ડર કરવામાં આવ્યું છે, ક્યાંક અંગત અદાવત કહી શકાય અન્ય બાબતને લઈ, અને સાથે જ હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? એકચ્યુઅલી આ બાબતમાં એવું છે કે જે મૃતક છે રાજુભાઈ એ થોડા દિવસ યુપીનો રહેવાસી છે. તે લગભગ 20 દિવસ પહેલા જ મહેસાણામાં આવીને અહીંયા એક વ્યક્તિ દ્વારા તેને નોકરી લગાવવામાં આવ્યો હતો. એટલે વધુ સમય પણ તે નોકરી અહીંયા રહ્યો નથી. એટલે અંગત અદાવત તો બહાર હજુ સુધી આવી નથી. પોલીસ તપાસ હાલ ચાલુ છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે અને આરોપીને પકડવામાં પોલીસ ગતિમાન કરે છે. જી બિલકુલ પાયલ, માહિતી બદલ આપનો આભાર.